हेलो एवरीवन, हूँ धारा बकराणिया, मारा ऑनलाइन क्लासरूम में धोरण 9ना विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आपणो विषय छे कम्प्यूटर अने आपणुं प्रकरण छे 13मुं, जेनुं नाम छे इंटरनेटनो परिचय, जेनो आजथी पहेलो लेक्चर शुरू थवा जई रह्यो छे। अने विद्यार्थी मित्रों, आ चेप्टर ध्यानथी समझजो अने तमारा माटे तो खास इंटरेस्टिंगनो सब्जेक्ट અને ટોપિક છે કમ્પ્યુટર, અને એમાં પણ ઇન્ટરનેટનો પરિચય એવો સરસ મજાનું પ્રકરણ છે। તો તમને મજા આવશે અને ધ્યાનથી સાંભળજો, ન સમજાય તો તમે મને પ્રશ્ન પણ પૂછી શકો છો। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટરનેટનો પરિચય। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ સમજી લઈએ કે ઇન્ટરનેટનો પરિચય શબ્દ છે તો એમાં ઇન્ટરનેટ શું છે। પરિચય એટલે તો આપણને ખ્યાલ આવી ગયો કે ઇન્ટ્રોડક્શન, કે એને ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન કહેવાય છે, અને પરિચય એટલે કે જે ટોપિક કે જે વ્યક્તિ વિશે આપણે જાણકારી મેળવવી છે એનો નાનો એવો પરિચય આપણને ખ્યાલ હોય તો આપણને એના વિશે સમજવામાં વધારે સરળતા પડે છે। તો આપણું ચેપ્ટરનું નામ છે, આપણા ચેપ્ટરનું નામ ઇન્ટરનેટનો પરિચય। તો ઇન્ટરનેટનો ઉપયોગ આજકાલ તમે બધા જ કરતા આવો છો, અને તમે આ વિડીયો જેમાં જોઈ રહ્યા છો એવા યુટ્યુબમાં પણ ઇન્ટરનેટની જ જરૂર પડે છે। જો તમે ઇન્ટરનેટ તમારું નહીં હોય તો તમે આ વિડીયો પણ ન જોઈ શકો। તો ઇન્ટરનેટનો બેઝિક ખ્યાલ તમને આવી ગયો હશે કે ઇન્ટરનેટ એટલે શું છે। તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ઇન્ટરનેટનો પરિચય। કમ્પ્યુટર અનેક વિનિયોગ સાથે કાર્ય કરવા સમર્થ છે। તો સૌથી પહેલાં તો આપણે એક વર્ડ સમજી લઈએ કે વિનિયોગ એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, વિનિયોગ એટલે કે કોઈ પણ સોફ્ટવેર, કમ્પ્યુટર છે એ ઘણા બધા પ્રકારના સોફ્ટવેર સાથે કાર્ય કરવા સમર્થ છે, કે કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરો છો તો એ કમ્પ્યુટર એ સોફ્ટવેર સાથે કાર્ય કરી શકે છે, તો અને તો જ સોફ્ટવેર બને છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને વિનિયોગ એટલે શું એ ખ્યાલ આવી ગયો। તો નેક્સ્ટ જોઈએ, દરેક સમયે દરેક સ્ત્રોત કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે। કોઈ કાર્યાલયના દરેક વિભાગ માટે એકથી વધુ કમ્પ્યુટરો મૂકવામાં આવ્યા હોય, પરંતુ દસ્તાવેજો છાપવા માટે તો દરેક વિભાગ દીઠ માત્ર એક જ પ્રિન્ટર રાખવામાં આવ્યું હોય એ પણ શક્ય છે। વળી કેટલાક કમ્પ્યુટરમાં હિન્દી કે ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાઓને સમર્થન આપતા વિકલ્પો ઉપલબ્ધ ન હોય। હવે આ બેઝિક ઇન્ફોર્મેશન આપણને પ્રસ્તાવના બાંધે છે કે ઇન્ટરનેટનો પરિચય આપણે સમજવો છે, તો એના માટે આપણને એક નાની એવી સ્ટોરી જેવું આમાં લખાણ આપ્યું છે, કે જેથી આપણને ખાસ ખ્યાલ આવે કે આપણું જે ચેપ્ટર છે એ કઈ રીતે આપણને સમજવામાં સરળતાથી મજા આવશે। તો અહીં એવું કહેલું છે કે કોઈ કાર્યાલય છે તો એમાં એકથી વધુ કમ્પ્યુટરો મૂકવામાં આવ્યા હોય, પરંતુ દસ્તાવેજો જે ડોક્યુમેન્ટ છે એ છાપવા માટે તો કોઈ પણ વિભાગ છે એ વિભાગ માટે એક જ પ્રિન્ટર રાખવામાં આવ્યું હોય છે, કારણ કે જેટલા કમ્પ્યુટર હોય છે એટલા પ્રિન્ટર મૂકવા અશક્ય છે, કારણ કે એના માટે એટલી જગ્યા પણ જોશે અને એટલા વ્યક્તિઓ પણ જોશે। તો વળી કેટલાક કમ્પ્યુટરમાં હિન્દી અને ગુજરાતી ભાષા, કે આપણે ગુજરાતીઓ છીએ તો કમ્પ્યુટરમાં હિન્દી અને ગુજરાતી ભાષા ઘણા કમ્પ્યુટર એવા હોય કે એમાં ન પણ હોય, તમે એમાં ઇન્સ્ટોલ કરી શકો છો, અને કેટલાક કમ્પ્યુટરોમાં કોમ્પેક્ટ ડિસ્કમાં લખાણ માટેની સુવિધા ન હોય તેમ પણ બને છે। હવે જો આ ખાસ ધ્યાનથી સમજી લ્યો કે કેટલાક કમ્પ્યુટરોમાં કોમ્પેક્ટ ડિસ્કમાં લખાણ માટેની સુવિધા ન હોય, એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, કે સીડીમાં તમે કંઈ પણ લખી શકો એવી સુવિધા ન હોય। જેમ કે સિસ્ટમ હોય તો એના ભાગ હોય, કે સીપીયુ છે, મોનિટર છે, કીબોર્ડ, માઉસ, તેમાં મોનિટરમાં ડ્રાઈવર હોય તો જ તમે મોનિટરમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો એ રીતે કોમ્પેક્ટ ડિસ્ક સીડી કે જે તમે અંદર ઇન્સ્ટોલ કરી શકો છો, એના માટેનું પણ સીપીયુમાં એક અલગ
જેને તમે ડીવીડી રાઇટર કહી શકો છો, કે જેમાં સીડી અને ડીવીડી બંને તમે મૂકી અને કોઈ પણ જે સીડી કે ડીવીડીમાં ડેટા છે એ તમે સ્ક્રીન દ્વારા જોઈ શકો છો. ત્યારબાદ વધુમાં ક્યારેક આપણે દૂર રહીને રહી કોમ્પ્યુટરમાં રહેલી વિગતોનો ઉપયોગ કરવા માગતા હોઈએ એ પણ શક્ય છે. કે તમે તમારા ઓફિસે નથી પણ છતાં તમારે તમારા કોમ્પ્યુટરમાં રહેલી વિગતોનો ઉપયોગ કરવો હોય તો શું એ શક્ય છે? તો હા, એ શક્ય છે. એ કઈ રીતે શક્ય છે એ તમને આગળ સમજાવીશ. તો નેક્સ્ટ છે, જ્યારે આવા હાર્ડવેર કે સોફ્ટવેરની જરૂર ઊભી થાય ત્યારે આપણને તેવી સુવિધા ધરાવતા કોમ્પ્યુટરનો સંપર્ક કરવાની જરૂર પડે છે. કે અહીંયા આગળ આપણને પ્રસ્તાવનામાં શું કહેલું છે કે ઘણા કમ્પ્યુટર એવા હોય કે જેમાં ગુજરાતી કે હિન્દી ભાષા ન હોય. ન હોય મીન્સ કે એમાં ઇન્સ્ટોલ કરેલી ન હોય, પરંતુ હા, તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ત્યારબાદ પ્રિન્ટરનું છે, તો બધા વિભાગ વાઇઝ એક એક પ્રિન્ટર આપેલું હોય, પણ જેટલા સિસ્ટમ હોય, જેટલી તમારી ફોર એક્ઝામ્પલ એક એક વિભાગમાં 10-10 સિસ્ટમ છે, તો એ 10-10 પ્રિન્ટર ન આપેલા હોય, પરંતુ 5 વિભાગ છે તો 5 વિભાગને એક એક પ્રિન્ટર એટલે કે 5 પ્રિન્ટર આપેલા હોઈ શકે. અને ત્યારબાદ નેક્સ્ટ શું કહ્યું છે કે આપણે દૂર રહીને પણ કમ્પ્યુટરમાં રહેલી જે વિગતો છે એનો ઉપયોગ કરવો હોય તો એ પણ શક્ય છે. તો આવા હાર્ડવેર અને સોફ્ટવેરની જ્યારે જરૂર ઊભી થાય છે એવા કમ્પ્યુટરની આપણે જરૂર પડે છે, એવા કમ્પ્યુટરની એવી સુવિધા ધરાવતા હોય એવા કમ્પ્યુટરની આપણે જરૂર પડે છે, કે જેથી આપણો સમય પણ બચે કાર્ય કરવાનો અને કોઈ પણ કાર્ય છે એ સ્પીડમાં પણ થઈ શકે. તો જો અવારનવાર આવી જરૂર પડતી હોય તો આપણે વિવિધ પ્રકારની કાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટરોનું પારસ્પરિક જોડાણ કરવું જોઈએ. તો હવે આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે, ઇન્ટરનેટનો પરિચય, એમાં આપણે પ્રવેશ કરતા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે ધ્યાનથી સાંભળતા જજો કે જો આવી જ આપણે જરૂર પડતી હોય તો આપણે વિવિધ પ્રકારની કાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટરનું પારસ્પરિક જોડાણ કરવું જોઈએ. કે ધારો કે તમારી પાસે 10 કમ્પ્યુટર સિસ્ટમ છે અને તમે એવી સુવિધા કરવા માગો છો કે જે 5 નંબરનું પીસી છે એમાં જે ડેટા છે એ જ ડેટા તમારે 7 નંબરના પીસીમાં પણ ઓપરેટ થવો જોઈએ, તો શું એવું શક્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, હા, શક્ય છે. તો એને જ આપણે કહેશું પારસ્પરિક જોડાણ. તો આવા કમ્પ્યુટરો વચ્ચે જોડાણ સ્થાપિત કરવાથી તે કમ્પ્યુટરોમાં રહેલી તમામ સુવિધાઓને પારસ્પરિક ઉપયોગ શક્ય બને છે. કમ્પ્યુટરના નેટવર્ક માટે આ પાયાનો વિચાર છે, અને આ વિચાર હમણાં હું તમને એક આકૃતિ બતાવું છું એમાં દર્શાવવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, મેં તમને હમણાં જેમ એક્ઝામ્પલ આપ્યું કે તમારી પાસે 10 કમ્પ્યુટર છે અને તમારી પાસે તમારા 5મા કમ્પ્યુટરમાં જે ડેટા છે એ તમે 7મા કમ્પ્યુટરમાં પણ ઉપયોગ કરવો હોય તો કરી શકો? તો હા, કરી શકાય છે. તો આપણે એ આકૃતિ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે આ કમ્પ્યુટરનું નેટવર્ક છે, કે એક કમ્પ્યુટર સાથે બીજું કમ્પ્યુટર જોડેલું હોય તો અને તો જ તમે એકબીજા કમ્પ્યુટરની માહિતી મેળવી શકો છો. કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવામાં આવે ત્યારે કોઈ પણ સ્થળેથી કોઈ પણ કમ્પ્યુટરમાં રહેલી તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. તમે ટેલિફોન નેટવર્ક, વીજળીના નેટવર્ક અને રેલવેના નેટવર્ક વિશે સાંભળ્યું જ હશે. તમે કદાચ એ જાણતા હશો કે વીજળીનું ઉત્પાદન અમુક સ્થળો પર જ કરવામાં આવે છે, પરંતુ તેના વાયરના નેટવર્ક દ્વારા આખા રાજ્યમાં પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ખાસ આપણા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ કે કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવામાં આવે. જેમ મેં તમને કહ્યું કે એક કમ્પ્યુટરનો ડેટા તમારે બીજા કમ્પ્યુટરમાં જોવો હોય અને ઉપયોગ કરવો હોય તો એના માટે એ 10-10 કમ્પ્યુટરને આપણે જોડવા પડે. જો આપણે નેટવર્કમાં નહીં જોડીએ તો તમે ઉપયોગ નહીં કરી શકો. તો અહીં આપણને ટેલિફોનના નેટવર્ક અને વીજળીના નેટવર્ક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ટેલિફોનનું નેટવર્ક છે, વીજળીનું નેટવર્ક છે, આ બધા નેટવર્ક
कई रीते काम करे छे के ए उत्पादन फॉर एक्जाम्पल वीजड़ी नू उत्पादन छे ए एक ज जग्याए थातु होय छे परंतु ज्यांथी उत्पादन थाय छे अने आपणा घर सुधी जे वीजड़ी पहोंचे छे એ શેના દ્વારા પહોંચે છે તો કે વાયર દ્વારા એવી જ રીતે નેટવર્કનું પણ છે કે નેટવર્ક તમારા સુધી પહોંચે છે તો એ વાયર દ્વારા જ નેટવર્ક પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો તમને બેઝિક ખ્યાલ આવી ગયો કે કઈ રીતે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાઈ શકે છે માત્ર ને માત્ર નેટવર્ક દ્વારા જ તમે એક કરતા વધારે પીસીને જોડી શકો છો જ્યારે તમે નેટવર્કનો ઉપયોગ કરો છો ત્યારે તમારી પાસે ઓછામાં ઓછી બે કમ્પ્યુટર સિસ્ટમ હોવી જરૂરી છે કારણ કે નેટવર્કમાં ઓછામાં ઓછી બે કમ્પ્યુટર સિસ્ટમ હોવી જોઈ તો અને તો જ એ એકબીજા સાથે જોડાઈને રહી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે નેટવર્કના મૂળભૂત પ્રકારો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે તો ખાસ તો તમારે આ બેઝિક માહિતી મેળવવી ખૂબ જરૂરી હતી કારણ કે જ્યાં સુધી તમને આ બેઝિક માહિતી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમે આગળ નહીં સમજી શકો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું નેટવર્કના મૂળભૂત પ્રકારો તો આ વિડીયો લેક્ચરમાં જો તમને કંઈ ન સમજાણું હોય તો વિડીયો લેક્ચરને રિવાઇન્ડ કરીને સાંભળજો અને જોજો એટલે તમને જરૂરથી સમજાઈ જશે અને આ એવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે તમને એમાં મજા પણ આવશે અને મારી જો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ